દીવના વરાકબારા ખાતે ગોમતી માતા બીચ નજીક દરિયામાં ફિશિંગ બોટનું એન્જિન બંધ પડી જવાના લીધે બોટ દરિયામાં ફસાઈ. દીવ પ્રશાસનના અર્થાંગ પ્રયાસો થકી પોરબંદર કોસ્ટગાર્ડની મદદથી હેલિકોપ્ટરને રેસ્ક્યુ કરીને બોટમાં ફસાયેલ એક ટંડેલ અને 6 ખલાસીઓનો કરાયો આબાદ બચાવ. દીવના વણાકબારાથી એક બોટ ફિશિંગ માટે જઈ રહેલ હોય તે સમયે ગોમતી માતા બીચ નજીક દરિયામાં ફિશિંગ બોટનું એન્જિન અચાનક બંધ પડી જતાં બોટ દરિયામાં ફસાઈ ગઈ. ત્યારબાદ અન્ય એક બોટની મદદથી આ ફસાયેલ બોટને બંદરે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બોટ બાણામાં ફસાઈ જવાના કારણે માછીમારો અસફળ રહ્યા હતા. આ ઘટનાની જાણ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયને કરાતા તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે પોરબંદર કોસ્ટગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટના સ્થળે રાત્રિના સમયે પહોંચ્યું હતું અને રેસ્ક્યુ દ્વારા બોટમાં ફસાયેલા એક ટંડેલ અને 6 ખલાસીઓનો આબાદ બચાવ કરી કિનારે લાવવામાં આવ્યા હતા. આપકો અમે ઇન્ફોર્મેશન મિલી થી કે એક બોટ જિસમે 7 ખલાસી થે વો દીવ કે શોર સે લગભગ 1 કિલોમીટર દૂર સ્ટેન્ડેડ થી ઓર યહાં કે લોકલ ફિશરમેન કે એફર્ટ્સ કે બાવજૂદ ભી ઉસમે ઇવેક્યુએશન નહીં કિયા જા પા રહા થા. તો યહાં પે હમે કઈ લોગો કો અપ્રોચ કિયા લોકલી, બટ ક્યુંકી રોકી સ્ટ્રાટા હોને કે વજહ સે કોઈ ભી બોટ વહાં પે અપ્રોચ નહીં કર પા રહી થી ઓર લો ટાઇડ કા વક્ત થા ઓર ઉન લોગો કો ઉનકી જાન કો ખતરા થા ક્યુંકી બોટ ધીરે ધીરે પથ્થર કી તરફ શિફ્ટ હો રહી થી ઓર બોટ કોલેપ્સ હોને કા રિસ્ક થા. इसी सब को ध्यान में रखते हुए कोस्ट गार्ड की मदद से एरियल इवैक्यूएशन करवाया गया. ये प्रक्रिया कुछ पौना घंटा चली और साथ के साथ लोग सेफली रेस्क्यू कर दिए गए. आई एम थैंकफुल टू द कोस्ट गार्ड टीम एंड टू द लोकल पीपल फॉर देयर सपोर्ट एंड रेस्क्यू ऑपरेशन. थैंक यू. ત્યાં દીવ આરોગ્ય વિભાગ દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બનાવમાં પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સમયસર મદદ પહોંચાડવામાં આવતા મોટી અનહોની ઠરી હતી. તે બદલ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને ડીએવી એસપી અનુજકુમાર દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડની રેસ્ક્યુ સ્પેશિયલ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો અને આ રેસ્ક્યુમાં આબાદ બચાવ થયેલ ટંડેલ અને ખલાસીઓએ પણ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનો આભાર વ્યક્ત કર્યો હતો. નક્ષી ગઢવી, ZSTV, દીવ. દરિયામાં છે ને અમે સવારે છે ને વાવડો ઠીક હતો ફૂલ એટલે કાંઠે આવતા હતા. કાંઠે આવતા હતા ને પછી અમે દરારી મૂકી મોડા મોડા મૂકી જાય ચાલુ કરી તો ચાલુ થયું પછી બીજી બોટ વાળા પછી બોલાવ્યો એ શર્ટ મરાવી શર્ટ લઈ ગઈ પછી આવતા રહે એમ પછી શેર બાંધીને એટલે બારે પીગા ને તો પછી શેર તૂટી ગયો. પછી તો પછી આપણે ફોન કર્યો ભાઈ કાંઠે પછી તમે રમને બધને કલેક્ટર હેલિકોપ્ટર કોસ્ટગાર્ડ.